આજકાલ આજે બાકી બધું કાલે આજકાલ ડિજિટલ સમાચારમાં આપનું સ્વાગત છે. તાજેતરમાં જામનગર શહેરમાં અતિભારે વરસાદ પડવાથી નીચાણવાળા વિસ્તારોમાં ખૂબ જ હાલાકી સર્જાયેલ. ખાસ કરીને વોર્ડ નંબર 4ના હાથણે વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયેલ હોય, જેના હિસાબે લોકો હાલી ચાલી શકતા નથી, બાળકો પણ સ્કૂલે જઈ શકતા નથી. હાથણે વિસ્તાર જે શમશાન પુલથી થઈ રેલવે ફાટકવાળો સીધો રસ્તો, હાથણે વિસ્તાર ખૂબ જ સાંકડો અને નાનો હોય અને તેમાં પાણી ભરાઈ જવાથી લોકો ચાલી પણ શકતા નથી. વાહનોની અવરજવર પણ બંધ છે, જેના હિસાબે છેલ્લા 15 દિવસથી પાણીના ટાંકા પણ આવેલ નથી, જેના કારણે લોકો પાણી માટે પણ ખૂબ જ હેરાન પરેશાન થતા હોય છે. જે મુદ્દે વોર્ડ નંબર 4ના કોર્પોરેટર પૂર્વ વિરોધ પક્ષના નેતા સહિતના કોંગીજનોએ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું છે. આજે વોર્ડ નંબર 4નું નગરસીમ વિસ્તાર એક હાથણી ગામ છે, જે વોર્ડ નંબર 4માં આવે છે. ત્યાં છેલ્લા 15 દિવસથી વરસાદ થયો છે ને વરસાદને કારણે એટલો કાદો કીચડ છે ને કે ત્યાં પાણીની લાઈન નથી, એટલે ટેન્કર દ્વારા પાણી આપે છે. હવે પાણી માટે રોજ ફોન કરીએ ને તો એમ કહે છે કે અમારું ટેન્કર ત્યાં નથી હાલતું કાદા કીચડને હિસાબે. હવે જ્યાં વેસ્ટ ટુ એનર્જી કંપની 100 કરોડની નાખી છે ત્યાં એના ખટારા કંપનીમાં કચરાના લઈને જાય છે તો પાણીનું ટેન્કર કેમ ના આવે? આ લોકોના છોકરાઓ 15 દિવસથી સ્કૂલે નથી જઈ શકતા, પ્લસમાં પીવાનું પાણી નથી. એટલા માટે આજ કમિશનર સાહેબને અમે સ્થાનિક લોકોને સાથે રાખી અને રજૂઆત કરવા આવ્યા કે તાત્કાલિક ધોરણે ત્યાં જેસીબીથી મેટલ મોરમવાળો એક રસ્તો બનાવી દો, જેથી કરીને આ લોકોના છોકરાઓ સ્કૂલે જઈ શકે અને તાત્કાલિક ધોરણે પાણી મોકલો. હાલતા આ લોકોને 15 દિવસ સુધી પાણી નથી દેતા, હાલતા આ પ્રશ્ન ઊભો થાય છે. એટલે આજ કમિશનર સાહેબને અમે આવેદન આપ્યું.